સુરતમાં બીયુસી વિનાની મિલકતને પાલિકા દ્વારા સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે। શહેરના રાંદેર વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તો વળી અડાજણમાં અમરજ્યોત કોમ્પ્લેક્સની વર્ષો જૂની દુકાનોને સીલ કરવામાં આવી। કોમ્પ્લેક્સની 80 જેટલી દુકાનો સીલ કરવામાં આવતા દુકાનદારોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે। અડાજણમાં અમરજ્યોત કોમ્પ્લેક્સની વર્ષો જૂની દુકાનો સીલ કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સુરતથી સંવાદદાતા રાકેશ। રાકેશ, સુરતમાં બીયુસી વિનાની મિલકતને પાલિકા દ્વારા સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે, શું કહેવું છે વેપારીઓનું? જી કૃષ્ણા, દિવાળીના સમયને હવે માંડ 2 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વિનાની મિલકતોને હાલ સીલ કરી દેતા વેપારીઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે દિવાળીનો સમય નજીક છે અને જે ખાસ દિવાળીના 2 માસ જેટલો સમય બાકી હોય ત્યારે ધંધા વેપારના સમયે જ પાલિકાની આ કાર્યવાહીના પગલે જે એક રોષ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે એક બાઇકનું શોરૂમ છે અને આ શોરૂમને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ સીલ કરી દેવામાં આવ્યું છે। સુરતના જે અડાજણ વિસ્તારમાં ભૂલકા ભવન નજીકના જે અક્ષરજ્યોત કોમ્પ્લેક્સ આવેલું છે અને અક્ષરજ્યોત કોમ્પ્લેક્સની અંદર આવેલી કુલ 80 જેટલી દુકાનોને છે તે પાલિકા દ્વારા હાલ સીલ કરી દેવામાં આવી છે। બીયુસી વિનાની આ મિલકત છે અને આ મિલકતના કારણે જે છે તે સીલની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા કરાતા જે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। મહત્વનું છે કે આ જે દુકાનો છે તે વર્ષો જૂની જ હોવા છતાં તંત્ર તરફથી જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને વેપારીઓની ચિંતામાં ચોક્કસથી ક્યાંક વધારો થયો છે। એક તરફ દિવાળીનો સમય અને બીજી તરફ પાલિકાની આ કાર્યવાહીને લઈ વેપારીઓ હવે કઈ સ્થિતિમાં જે છે તે હાલ આવી ગયા છે તેનો છતાં ચોક્કસથી કઈ અહીં જોવા મળી રહ્યો છે। વહેલી સવારે વેપારીઓ જ્યારે દુકાને આવ્યા હતા ત્યારે આ દુકાન પર લાગેલા સીલ જોઈ અને વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તંત્રની જો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા બીયુસી વિનાની આ તમામ 80 જેટલી દુકાનો હાલ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે। અક્ષરજ્યોત આ કોમ્પ્લેક્સ આવેલું છે અને આ કોમ્પ્લેક્સની અંદર આવેલી 80 જેટલી દુકાનો છે કે જ્યાં આ દુકાનોને સીલની કાર્યવાહી છે તે પાલિકા તરફથી કરવામાં આવી રહી છે। આ અક્ષરજ્યોતની અંદર આવેલા બાઇકનું શોરૂમ છે, અલગ અલગ મોટર વર્ક્સ રિપેરિંગના જે દુકાનો આવેલી છે, અન્ય ધંધાકીય જે ક્ષેત્રો આવેલા છે, એટલે આ તમામ દુકાનોને જે પ્રમાણે સીલ કરી દેવામાં આવી છે ત્યારે દિવાળીના સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને વેપારીઓ સૂડી વચ્ચે સુપારી થઈ ગયા છે। કારણ કે એક તરફ બિલ્ડર અને જે દુકાનો વચ્ચે હકની લડાઈ પણ વર્ષોથી ચાલી આવી છે અને આ વચ્ચે જ્યારે પાલિકા તંત્ર તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને હવે જવું તો ક્યાં જવું એ પ્રકારની સ્થિતિમાં વેપારીઓ છે તે હાલ મુકાયા છે અને આ પાલિકા દ્વારા કરવામાં આવેલી સીલિંગની કાર્યવાહીનો સામનો છે તે આજે વેપારીઓએ કરવો પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જે બીયુસી વિનાની જે મિલકતો આવેલી છે તેને સીલ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય માટે આ કામગીરી છે તે મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ વિભાગ તરફથી જે બીયુસી વિનાની મિલકતો સામે હવે કાર્યવાહી કરવાની જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તેને લઈને જે બીયુસી વિનાની જે મિલકતો આવેલી છે તેમાં વસવાટ કરતા દુકાનદારો હોય કે પછી ઓફિસના માલિકો તમામમાં ફફડાટ ચોક્કસથી ક્યાંક વ્યાપી ગયો છે, પરંતુ હાલ વેપારીઓને દિવાળીનો સમય છે એટલે સમય ફાળવવામાં આવે તે પ્રકારની માંગણી પણ હાલ કરવામાં આવી રહી છે, પરંતુ બિલ્ડર અને દુકાનો વચ્ચે જે વર્ષોથી જે હકની લડાઈ ચાલી આવી છે ત્યાં વચ્ચે પાલિકા તંત્ર તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીના પગલે વેપારીઓ ચોક્કસથી ચિંતામાં મુકાયા છે। જી જી, આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે।